તો સિંહોની યુપીનું તેંડું આવ્યું છે. મહત્વનું કહી શકાય કે હવે ગુજરાતના સિંહોનું યુપીમાં આગમન થવાનું છે. સિંહોને અન્ય રાજ્યોમાં લઈ જવા રાજ્યો વચ્ચે કાયદાકીય આંટી સર્જાઈ હતી અને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને હવે લીલી ઝંડી મળી ગઈ છે. ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલી ઝંડી મળી ગઈ છે. ગીરના સાવજો મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે સિંહોના સ્થળાંતર માટે સૈન્યના ખાસ વિમાનની પણ મદદ લેવામાં આવશે. જણાવી દઈએ કે 8 સિંહો પૈકીના 2 સિંહ નર અને 6 સિંહણનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિંહો માટે 2750 વર્ગ મીટરનું પાંજરું પણ બનાવવામાં આવશે. જણાવી દઈએ કે 1 મે રોજ 8 સિંહોને ઉત્તરપ્રદેશ મોકલવાના હતા, પરંતુ ગરમીના કારણે આ ટાળ્યું હતું અને હવે આ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ પ્રક્રિયા કરવામાં આવી છે, એટલે કે ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને હવે લીલી ઝંડી મળી ગઈ છે. ગીરના સાવજોને મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી છે. સિંહોના સ્થળાંતર માટે સૈન્યના ખાસ વિમાનની પણ મદદ લેવામાં આવશે. આ સાથે ખાસ તકેદારીની બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવશે. સિંહોને લઈ જતી વખતે 8 સિંહો પૈકીના 2 સિંહ નર છે અને 6 સિંહણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સિંહો માટે 2750 વર્ગ મીટરનું પાંજરું પણ બનાવવામાં આવશે. 1 મેના રોજ સિંહોને ઉત્તરપ્રદેશ મોકલવાના હતા, તે બાબત વધુ ગરમીના લીધે ટાળી શકી હતી, પરંતુ હવે સિંહોનું ઉત્તરપ્રદેશમાં આગમન થવાનું છે. આ પહેલાંની જો વાત કરવામાં આવે તો જે રીતે સિંહોને અન્ય રાજ્યોમાં લઈ જવા માટે કાયદાકીય આંટી સર્જાઈ હતી, કાયદાકીય રીતે કંઈક ગૂંચવણ સામે આવી હતી. આ પહેલાં જ્યારે ઉત્તરપ્રદેશમાં સિંહોને મોકલવામાં આવ્યા હતા ત્યારે સિંહોના મોત થતા અને તે બાદ ક્યાંક આ પ્રક્રિયા અટવાઈ પડી હતી, પરંતુ હવે લાંબા સમયગાળા બાદ ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલી ઝંડી મળી ગઈ છે. ગુજરાતમાં 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે. ગીરના સાવજો મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી છે. સિંહોના સ્થળાંતર માટે સૈન્યના ખાસ વિમાનની પણ મદદ લેવામાં આવશે. 8 સિંહો પૈકીના 2 સિંહ નર છે અને 6 સિંહણનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિંહોની ખાસ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 2750 વર્ગ મીટરનું પાંજરું પણ બનાવવામાં આવશે. આ પહેલા 1 મેના રોજ સિંહોને લઈ જવાના હતા, પરંતુ ભારે ગરમીના કારણે તાપમાનનો પારો જે રીતે ઉંચકાયો હતો તેના કારણે અને સિંહોની સ્વાસ્થ્ય અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ બાબત ટાળી દેવામાં આવી હતી અને તે બાદ હવે આ બાબત ક્લિયર થઈ ગઈ છે અને ઉત્તરપ્રદેશ મોકલવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે. એટલે કે ગુજરાતના સાવજોને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવશે. ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશ મોકલવા માટેની બાબતને લીલી ઝંડી મળી ગઈ છે. ગીરના સાવજો મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી દીધી છે. સિંહોના સ્થળાંતર માટે સૈન્યના ખાસ વિમાનની મદદ લેવામાં આવશે. મહત્વનું કહી શકાય કે જે રીતે પશુઓ ખાસ કરીને સાવજોની જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોમાં લઈ જવા માટે કાયદાકીય આંટી સર્જાઈ હતી. જે રીતે પહેલાં પણ આવી રીતે સાવજોને મોકલવામાં આવ્યા હતા, સ્વાસ્થ્યના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા, પરંતુ તે ટાઈમ ઉપર કોઈ કાયદાકીય અને રાજકીય રીતે પણ પક્ષને જોવામાં આવ્યું હતું અને તે બાદ આ પ્રક્રિયા ક્યાંક થંભી ગઈ હતી, પરંતુ હવે આને લીલી ઝંડી મળી ગઈ છે. ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલી ઝંડી મળી ગઈ છે. ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશ મોકલવા માટેની બાબતને લીલી ઝંડી મળી ગઈ છે. ગીરોના સાવજને મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ મંજૂરી આપી દેવામાં આવી છે. તો આજ મુદ્દે સમગ્ર માહિતી મેળવી અને સમગ્ર બાબતનું વિશ્લેષણ કરવા માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા દીપેન અમીન, જેઓ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. અજી દીપેન, જણાવો, જે રીતે લાંબા સમયગાળા બાદ હવે ફરી એક વખત આ સાવજોને મોકલવાની પ્રક્રિયાને લીલી ઝંડી મળી ગઈ છે, ઉત્તરપ્રદેશમાં 8 સિંહોને મોકલવામાં આવશે, સમગ્ર માહિતી આપશો. જે રીતે વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જે 1 મેના રોજ લોકો જે સિંહ હતા તેમને મોકલવાના હતા, પરંતુ જ્યારે ગરમીનું પ્રમાણ વધ્યું હતું ને તેને લઈને જે સિંહ હતા તેમને મોકલવામાં લેટ થયું હતું અને જે કાયદાકીય આટીગૂટીની અંદર ગૂંટાયાને કારણે જ સિંહોને જે ઉત્તર પ્રદેશમાં મોકલવાના હતા તેમાં લેટ થયું હતું. ને જે રીતે વાત કરવામાં આવે તો જે ઝૂ સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા નામની જે
એજન્સી છે જેમની પાસેથી પરમિશન લેવાની હોય છે, પરંતુ જે પરમિશન મળી ગઈ હતી, પરંતુ જે ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને તેના કારણે સિંહોને કોઈ પણ પ્રકારની કોઈ ગરમીના કારણે કોઈ સમસ્યા ના થાય અથવા તો કોઈ પણ પ્રકારની હાનિ ના થાય તેને લઈને જે સિંહો હતા તેને ઉત્તર પ્રદેશ મોકલવામાં ધીમે ધીમે લેટ કરવામાં આવ્યું હતું. ને જે રીતે વાત કરવામાં આવે તો જે 8 સિંહ મોકલવાના છે તેમાંથી 2 નર છે ને 6 જેટલી સિંહણ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ને ઉત્તર પ્રદેશમાં જે સિંહ મોકલવાના છે તે સિંહ અત્યારે હાલ ગીર સોમનાથના હોવાનું જાણવા મળી રહ્યું છે. જી જી બિલકુલ દીપેન, સમગ્ર માહિતી બદલ જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે મહત્વપૂર્ણ કહી શકાય એવી ઉત્તર પ્રદેશમાં સિંહોને મોકલવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે. ગીરના સાવજો માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરી આપી દીધી છે. સિંહોના સ્થળાંતર માટે સૈન્યના ખાસ વિમાનની મદદ લેવામાં આવશે.